વડોદરાના કરજણમાં વકીલોએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદન. વકીલ મેહુલ બોઘરા પર થયેલા હુમલા મામલે યોજી છે રેલી. સાજન ભરવાડે કરેલા હુમલા સામે રોષ દાખવવામાં આવ્યો છે. વકીલ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માગણી કરાઈ છે. સાજન ભરવાડ સામે યોગ્ય કાર્યવાહીની પણ માગણી કરાઈ છે. 18/8/2022 ના રોજ જે મેહુલ બેગડા એડવોકેટ શ્રીના ઉપર જે હુમલો કરેલો છે તે સંદર્ભમાં આજે મિયાત્રા સાહેબ પ્રાંત કલેક્ટર શ્રી કરજણનાઓને આવેદનપત્ર પાઠવેલું છે. ને એ આવેદનપત્રના માધ્યમથી અમારે સરકારને એવી રજૂઆત છે કે દિન પ્રતિદિન વકીલો ઉપર હુમલા જે છે એ વધતા જાય છે, અને જેના કારણે એક વકીલ ઉપર આ પ્રકારનું જો કૃત્ય થતું હોય, આ પ્રકારના હુમલા થતા હોય, તો પછી આમ આદમી અને આમ જનતાનો તો પ્રશ્ન ઊભો રહે છે કે જ્યારે વકીલોની સેફ્ટી નથી તો આમ જનતાની સેફ્ટી શું થશે. હવે વાત કરીએ કચ્છની મુલાકાતે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કચ્છ પ્રવાસ પહેલા કરશે સમીક્ષા. સવારે 10 કલાકે મુખ્યમંત્રી સ્મૃતિવન મેમોરિયલની કરશે સમીક્ષા. સવારે 11 કલાકે મુખ્યમંત્રી સભા સ્થળની મુલાકાત લેશે. કલેક્ટર ઓફિસમાં મુખ્યમંત્રી યોજશે સમીક્ષા બેઠક. 28 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી કચ્છના પ્રવાસે આવવાના છે, જેમાં કચ્છને 3000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. ત્યારે હાલ કાર્યક્રમ રોડ શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તૈયારીઓનું ખાસ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા. હવે વાત કરીએ સીઆર પાટીલની બારડોલી મુલાકાત વિશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સુરત જિલ્લાના પ્રવાસે છે. બારડોલીમાં ભાજપના નવા કાર્યાલયનું કરશે ખાતમુહૂર્ત. ટાઉન હોલમાં યોજાનાર કાર્યક્રમમાં સીઆર પાટીલ આપશે હાજરી. તેજસ સમિતિના કાર્યકરોને કાર્ડ વિતરણ કરી સંબોધન પણ કરશે. તો કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સહિતના નેતાઓ આપશે હાજરી. તો બારડોલીની ખાસ મુલાકાત કરશે, જેમાં સંબોધન પણ કરશે. એક બેઠકનું પણ આયોજન ખાસ કરવામાં આવ્યું છે.